णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन् mm. तये अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય વચન ગ્રંથ ની અદભુત કથા આપણે સાંભળીએ છીએ કેટલી સરસ વાત સાંભળી ભગવાનના પિતા હતા દશરથ પરંતુ રામને ભૂલી અને કામને વશ થયા તો મહારાજા દશરથને પણ કેટલી મોટી આપત્તિ આવી સીતાજી ભગવાનના પત્ની હતા તેમ છતાં ભગવાનની નાની એવી આજ્ઞા એમણે લોપી આમ તો નાની જ કહેવાય ને જોકે આજ્ઞામાં કોઈ આજ્ઞા નાની કે મોટી હોતી જ નથી આજ્ઞા એટલે આજ્ઞા તેમ છતાં આપણે જાણીએ છીએ કે જે આજ્ઞા નાની જ ગણાય સામાન્ય ગણાય કે સીતાને કહેજો જે કપડાં પહેર્યા છે જે હાલતમાં છે એ જ કપડામાં એ જ હાલતમાં અમારી સામે આવે વિભીષણજીને એમ લાગ્યું આવી જ હાલતમાં સીતાજીને પાછા લઈ જવા યોગ્ય નથી એમણે આગ્રહ કરી અને માતા સીતાને વિનંતી કરી સારા સુંદર શણગાર અલંકાર આભૂષણ પહેરાવી ભગવાન રામ સામે લાવ્યા રામને પ્રાણ કરતા પણ પ્યારા સીતાજી પણ તેમ છતાં ભગવાન રામે તર છોડ્યા તિરસ્કાર કર્યો મુખ ફેરવી લીધું સામે જોયું નહીં હવે દાદા આ આ બધી કથાઓ સાંભળતા વાંચતા અત્યારના માણસોનું શું થશે હે સવારે જાગે ત્યારથી સાંજે સુવા જાય ત્યાં સુધી આગના લોપ આજ્ઞા લોપ અને આજ્ઞા લોપ જ દાદા બોલો ખાવામાં આજ્ઞા લોપવાની પીવામાં આજ્ઞા લોપવાની બોલવામાં આજ્ઞા લોપવાની બરાબર તમે જુઓ ચાલવામાં આજ્ઞા લોપવાની જોવામાં આજ્ઞા લોપવાની સાંભળવામાં આજ્ઞા લોપવાની અને તોય પાછી વાતો કરવાની અમે સ્વામી આટલા વર્ષોથી માળા કરીએ છીએ પૂજા કરીએ છીએ ને અમારા ઘરમાં જ આવું કેમ થાય છે બોલો દુખ અમને જ કેમ આવ્યું ભગવાન એટલા બધા દયાળુ છે સીતાનું દુખ તમે જો અગ્નિ પરીક્ષા આપી આદ્ય શક્તિ હોવા છતાં રાવણ અપહરણ કરીને અગ્નિ પરીક્ષા આપ્યા પછી શુદ્ધ સાબિત થયા પછી પણ પાછું નાની એટલી આજ્ઞા લોપીને સીતાને આટલું મોટું દુઃખ આવે તો આજના માણસો ની દાદા એટલે સ્વામીની બહુ સરસ કડી છે આમાં વચન વિધિની બહુ પ્રસિદ્ધ કડી સો વાતની એક વાત છે નવ કરવો આજ્ઞાલોપ લોપ એ રાજી કરવાનું રહ્યું પરું કરાવી કોપ સો વાતની એક વાત છે હજાર વાત ગણો લાખ વાત ગણો કે સો વાત ગણો ટૂંકમાં બધી વાતનો સાર એટલો જ છે નવ કરવી આજ્ઞા લોપ જોયું શું કીધું આજ્ઞા ક્યારે લોપવી નહીં દાદા ગુરુજી ઘણી વાર સરસ વાત કરે કે રોડના કાયદા પણ પાળવા સરકારના કાયદા પણ પાળવા અને શાસ્ત્રના કાયદા પણ પાળવા આજનો માણસ કસાઈ કરતા વધારે નિર્દય બનતો જાય છે કે એક વાતે આજ્ઞા લોપવામાં એને જરાય ધ્રાસકો જ નથી એને જરાય ચિંતા જ નથી કે હું આ આજ્ઞા લોપીશ રોડ ઉપર ગાડી ચલાવનારો છોકરો પચાસની ની સ્પીડ લિમિટ હોય અને સિત્તેર એસી ને પંચ્યાસી નેવું જતો એને દુઃખ થાય કે મજા આવે બોલો એને મજા આવે હમણાં જો એક્સિડેન્ટ થશે તો પંચ્યાસી ની સ્પીડે જવાનો અક્ષરધામમાં અને પોલીસ પકડશે તો જેલમાં જવાનું ચાલુ થાય છે વળી એક વાર્તા સાંભળો સારી જે લીધી લંકાપુરી રાવણને મારે જે પછી કહ્યું રામે રામાનુજને એ વિચારે જે વેલા આવો વિભીષણ ને પાટે બેસારે જે સ્વામી એક નવી વાત કરે છે રામાયણનું યુદ્ધ પૂરું થયું રાવણનો વધ થયો લંકા ઉપર ભગવાન શ્રી રામનો વિજય થયો લંકાની ગાદી ખાલી પડી ભગવાન શ્રી રામે રામાનું જ એટલે લક્ષ્મણને કહ્યું કે તમે જાઓ આ વિભીષણને ગાદી ઉપર બેસાડી એનો અભિષેક કરી લંકેશ તરીકે લંકાના રાજા તરીકે એની સ્થાપના કરીને તમે પાછા આવો સાંભળજો હા ભીખું દાદા કેટલી સરસ બધી વાતો આવે છે એક વાત તો આપણે મનમાં રાખવી જ જોઈએ વચનામૃત છે ગઢપુર પ્રથમનું ચોપનમું મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ગમે તેવા દેશ કાળ વિપરીત થાય છતાં ભગવાનની આજ્ઞા લોપે જ નહીં એવા ભક્તનું લક્ષણ શું છે ત્યારે મહારાજે કહ્યું કે ભગવાનની નાનામાં નાની આજ્ઞા હોય અને એ આજ્ઞા લોપીને પણ જેને અપાર દુઃખ થાય એની કોરે એમ અટકળ કરવી કે તેને એવા દેશકાળ વિપરીત થશે છતાં પણ ભગવાનની આજ્ઞા નહીં જે દિવસે આપણા મનમાં એમ થયું આ આજ્ઞા તો સામાન્ય કહેવાય તે દિવસે સમજી લો કે આપણે આજ્ઞામાંથી પડવાના આજ્ઞામાંથી પડવાના એટલે જીવનમાંથી સુખ અને સુખમાંથી પડી દુઃખમાં પડવાના માટે આજ્ઞા ક્યારે કોઈ નાની હોતી જ નથી આજ્ઞા એટલે આજ્ઞા આજે ઘણા બધા હરિભક્તો જાત જાતના તર્ક વિતર્ક કરતા હોય કે મહારાજે ડુંગળી લસણનું કીધું છે પણ એ તો બ્રાહ્મણના ધર્મમાં છે એ બધા હરિભક્તોને ક્યાં આજ્ઞા કરી છે તમે બીજા શાસ્ત્રો વાંચ્યા નથી એટલા માટે તમે બીજા શાસ્ત્રો જો વાંચો તો ખબર પડે મહારાજની ડુંગળી અને લસણ ન ખાવાની આજ્ઞા તમામ આશ્રિતો માટે છે તમામ આશ્રિતો માટે એક ચોખવટ કરી પણ દઉં કોઈક જગ્યાએ દવા આ વસ્તુ આવતી હોય તો નિષેધ નથી પાછો શાસ્ત્રમાં દવામાં અને બીજું વગેરે આવતું હોય એનો નિષેધ છે કારણ કે જૂના સમયના ઔષધોમાં બધી વસ્તુ વપરાતી પણ પ્રત્યક્ષ તરીકે ખાવામાં કોઈ પણ જગ્યાએ મહારાજની આજ્ઞા નથી આપણા જૂના સંતો તો શાસ્ત્રમાં આવું હોવા છતાં દવામાં પણ એ વસ્તુ નોતાવા વાપરતા પણ તમને જણાવવાનું એ કે આ આજ્ઞા બાબતે અમેરિકામાં ઘણા બધા ડાયા ડોટડાયા માણસો તર્ક વિતર્ક કરતા હોય કે હવે તો જમાનો બહુ આગળ વધી ગયો છે દવા તરીકે આ લેવી જોઈએ આ વસ્તુ તો વિના તો ચાલે જ નહીં અમારે તો ગમે ત્યાં ફરવાનું હોય ગમે ત્યાં જવાનું હોય ગમે ત્યાં ખાવાનું હોય જોયું દાદા આપણે આજ્ઞામાંથી છૂટ લીધી એટલે સમજી લો કે આપણે ભગવાનની અનુવૃત્તિમાંથી પડ્યા આજ્ઞા નાનામાં નાની કે મોટા મોટી જે ભગવાનનો ભક્ત પાળે છે આપણા સત્સંગમાં જેમ નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્યની મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે ઐશ્વર્યની મૂર્તિ મુક્તાનંદ સ્વામી એટલે વાત્સલ્યની મૂર્તિ એક એક સંત એક એક સદ્ગુણની મૂર્તિ હતા આટલા પ્રબળ પ્રતાપી સંતો એમાંના એક સંત આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામી એટલે વચનની મૂર્તિ શ્રીજી મહારાજની આજ્ઞા પાડવામાં આત્માનંદ સ્વામીને નંબર વન આપવો પડે આવી સ્વામી આજ્ઞા પાળતા એકવાર શ્રીજી મહારાજના હાથમાં ગુલાબનો હાર મહારાજ આંગળી ઉપર ફેરવે સામે સંતો બેઠેલા મહારાજની લીલા કંઈક કરવી હતી એટલો બધો હાર ફેરવે એટલો બધો ફેરવે બધા સંતોને ખબર પડી કે હમણાં મહારાજ કોઈકના ગળામાં નાખવાના અને એમાં આંગળી ઉપરથી હાર છૂટ્યો અને સીધો આત્માનંદ સ્વામીના કંઠમાં જઈને પડ્યો મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી અમે બરાબર કર્યું ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઊભા થઈને કહ્યું મહારાજ તમારી આંગળીના ઈશારે જેવી રીતે ગુલાબનો હાર ફરતો હતો એવી રીતે તમારા વચનને આધારે આત્માનંદ સ્વામીનું જીવન ચાલે છે માટે તમે યોગ્ય સંતને હાર પહેરાવ્યો આવા આત્માનંદ સ્વામી એકવાર બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ રાજસ્થાનમાં ત્યાં બ્રહ્માનંદ સ્વામીના માતા પિતાને સત્સંગ કરાવવાની મહારાજની ઈચ્છા મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જાઓ અને બ્રહ્માનંદ સ્વામીના માતા પિતા રામાનંદ સ્વામીના કૃપાપાત્ર આશ્રિતો છે બરાબર સંબોધન ગઢવી વગેરે એને તમે સત્સંગ કરાવો અમે પ્રગટ થયા છીએ અમારો મહિમા અમારું ઐશ્વર્ય સંભળાવજો અમારી મૂર્તિમાં જોડજો અને આત્માનંદ સ્વામી નીકળ્યા છે મહારાજે કહ્યું સ્વામી ઉભા રહો ઉભારો તમે છેક રાજસ્થાન જાઓ છો આટલે દૂર તમે એક કામ કરો આ કાગળને પેન લો ગામનું નામ લખી લો કેટલી વાત હતી દાદા ખાલી ગામનું નામ લખી લો આત્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ આ ગામ તો એટલું આનું સીધું નામ છે ક્યારે ભૂલાય જ નહીં મહારાજે વળી કહ્યું સ્વામી તમારી ઉંમર છે ઘણું દૂર જવાનું છે રખે ને ભૂલાય લખી લો ને આત્માનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજ તમે કહો છો બરાબર છે મહારાજ પણ આ વસ્તુ ભૂલાવી છે જ નહીં મહારાજે ત્રીજી વાર કહ્યું સ્વામી તમને લખવામાં શું વાંધો છે ત્યારે આત્માનંદ સ્વામી કહ્યું મહારાજ સોનાની ખાણ હીરાની ખાણ પથરાની ખાણ કોલસાની ખાણ આ કઈ ભૂલાય ખાણ આવું નામ સીધું ને સરળ લખવાની જરૂર નથી પાછું લખવાનું એ ચિઠ્ઠી હાચવાની એના કરતા સીધે સીધા અમે ચાલ્યા જે પૂછતા પૂછતા પહોંચી જશું તમારો તો એટલો જ આશય છે ને ત્યાં જ એને સત્સંગ કરાવવાનો અમે કરાવી દેસુ આત્માનંદ સ્વામી જેવા સંત ક્યારે વચન લોપે જ નહીં આપણને શીખવાડવા માટે ઘણી વાર આપણે સત્સંગમાં સંતો એમ કહે ભગત આ ખુરચી ત્યાં સ્વામી ત્યાં મૂકવાની જરૂર નહીં રાખો સારું ભક્ત એક કામ કરો તો પેલી બાજુ મૂકી દો સ્વામી ત્યાં હવે બેનો ચાલવાનું છે એના કરતા આવે અહીંયા રાખો ને ગુરુને ચેલા સુતા બરાબર એટલે ગુરુએ પૂછ્યું કે બેટા એવું લાગે છે બાર વરસાદ પડતો જરાક જોને અરે ગુરુ મહારાજ બિલાડી બહારથી આવી તમારા ખાટલા પાસે ઉભી છે જરાક માથે હાથ મૂકો ભીની હોય તો વરસાદ પડે છે અને કોરી હોય તો નથી પડતો ગુરુએ ચેક કરી લીધું ફરીવાર ગુરુ મહારાજે આજ્ઞા કરી કે બેટા આપણે સુઈ જવાના છીએ દીવો સળગે છે તેલ આખી રાત બળશે દીવો ઠારી નાખને ચેલાએ કહ્યું ગુરુ મહારાજ દીવો ઠારો છે ને આંખ બંધ કરી દો એટલે દીવો ઠરી ગયો થોડી વાર થઈ ગુરુ મહારાજે પરી કીધું કે બેટા આપણે સુઈ જશું આ દરવાજો ખુલ્લો રહી ગયો છે બંધ કરી દે સારું ત્યારે ચેલાએ કહ્યું ગુરુ મહારાજ આગળની બે આજ્ઞા મેં પાડી હવે ત્રીજી તમે જાતે કરી લો તો આજના મોટા ભાગના આશ્રિતો આવી રીતના આજ્ઞા પાલક હોય છે મહારાજની નાની મોટી તમામ આજ્ઞા કોઈક આજ્ઞા આપણાથી નથી પડી તો આપણને દુઃખ થવું જોઈએ એનો પશ્ચાતાપ થવો જોઈએ એનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થવી જોઈએ સંતોને મહંત ભગવાનના મોટા એકાંતિક બ્રહ્મનિષ્ઠ પુરુષોને પૂછી એનું નાનું મોટું પ્રાયશ્ચિત કરી લઈએ તો હજી મહારાજ દયાળુ છે દયા કરે નિર્ભય થઈને નિધડક થઈને ભગવાનના મંદિરમાં આવતો હોય ભગવાનની સામે બેસતો હોય અને ભગવાનની આજ્ઞા લોપતો હોય તો ભગવાન એને દુનિયાના જીવ કરતાં ડબલ દંડ આપે છે આ શાસ્ત્રની વાત તમને કરું છું મંદિરમાં આવતો હોય ભગવાનની સામે બેસતો હોય સભામાં બેસતો હોય સાધુની સામે બેસતો હોય અને નિધડક થઈને આજ્ઞા લોપે છે એને ભગવાન ડબલ દંડ આપે છે આત્માનંદ સ્વામીની આ કથા આપણને એ જ શીખવાડવા માટેની છે મહારાજે એક નાની એવી વાત કરી છે ખાલી ગામનું નામ લખવાની તમે જુઓ કેટલી નાની વાત આત્માનંદ સ્વામી લખ્યું નહીં સ્વામી નીકળી ગયા ગુજરાત છોડી રાજસ્થાનમાં જવાનું પંદર દિવસ જતા રહ્યા સોળ સત્તર દિવસ થયા રાજસ્થાનમાં પ્રવેશ કર્યો ઉદયપુરથી આગળ નીકળી ગયા લાગ્યું કે હવે ગામ નજીક આવશે સ્વામીએ સાધુઓને પૂછ્યું સાધુઓ કયા ગામ જવાનું હતું સાધુ કઈ તો ખબર જ નહીં ભૂલી ગયા ગામનું નામ ભૂલી ગયા બન્યું છે એવું જે માણસ સામે મળે બધાને પૂછે કે અમારે પેલા ગામ જવું છે કયું ગામ પેલા જે માણસ મળે ને માણસે અપમાન કરે અરે બાવાજી અરે મહાત્માજી તમે નીકળ્યા છો ગામનું નામ તો કોકને ખબર હોય ને કોઈ એમ પૂછે કયા ગામમાં મારે જવાનું છે હામેવાળાને પૂછે કોઈ તમે ગામનું નામ કયો તો અમે બતાવીએ કેટલા લોકોએ અપમાન કર્યું કેટલા લોકોએ અનાદર કર્યો સ્વામીને યાદ આવ્યું મહારાજે કહ્યું હતું વળી વળીને નામ લખ્યું તો સારું હતું એવી પીડા થવા લાગી મહારાજને સંભાળવા લાગ્યા એમ કરતાં કરતાં કંઈ આડા રસ્તે ચડી ગયા કોઈ સારા સજ્જન માણસોનું ગામ જ ન આવે અનાળી માણસોના ગામ કોઈ અનાર્ય હોય એવા પ્રદેશમાં એક દિવસ બે દિવસ ત્રણ ત્રણ દિવસ અન્ન અને જળ વિના ગયા પાણી પીવા ન મળ્યું રાજસ્થાનમાં આવા રેગિસ્તાન વિસ્તારમાં ચડી ગયા એમાં નાનકડું ગામ ને એમાં ભિક્ષા માગી થોડો લોટ મળ્યો ગામની બહાર નાનું તળાવ તળાવની નીચે એક ઝાડ બાજુમાં ઝાડ એ ઝાડ નીચે ચૂલો ચાલુ કર્યો કે હમણાં લોટ બાંધ્યો પાણીમાં લાવીને થોડે રસોઈ કરી મહારાજને ધરાવીને જમીએ લોટ બાંધ્યો ચૂલો સળગાવ્યો લાકડા મૂક્યા તાપ કર્યો ધુવાડો કર્યો અને જ્યાં ધુવાડો થયો ત્યાં તો ઝાડ ઉપર મોટું ભમર્યું મધ પીડ્યું હશે એવું મોટું મધ આખું મધ ઉડ્યું અને મધનો સ્વભાવ તો છે ઉડતાની સાથે આ સંતોના શરીર ઉપર એવું ચોટ્યું સાધુ દોડ્યા બાજુમાં તળાવ તો હતું સીધો તળાવમાં કૂદકો માર્યો પાણીમાં પડતાની સાથે મધની પીડા તો ઓછી થઈ ગઈ જે મધમાખીના ડંખ હતા મધમાખી ઉડી ગઈ શરીરમાં શાંતિ થઈ પણ માથે ફર્યા કરે સંતો ડરી ગયા પાણીમાં ને પાણીમાં ઘણો સમય રહ્યા આ બાજુ કૂતરા એવા પેલો લોટ હતો ને લોટ ચાટી ગયા મધ તો દૂર થયું સંતો બાર આવ્યા લોટ પણ કૂતરાઓ ખાઈ ગયેલા ત્રણ ત્રણ દિવસના ઉપવાસ હતા મધમાખીનો ડંખ શરીરના રૂવાડે રૂવાડે વ્યાપી ગયો હતો હે આત્માનંદ સ્વામીને ખબર પડી ગઈ કે આ ખાણ ગામનું નામ લખવાનું ભૂલી જાય એને પણ ઠાકોરજી આટલો બધો દંડ આપતા હોય તો આખે આખી કોલસાની ખાણ ખાઈ જાય હે આજે ઘણી ઘટનાઓ આપણે સાંભળીએ યમપુરીમાં જેટલી પીડા નથી હોતી ને દાદા એના કરતાં વધારે પીડા પૃથ્વી ઉપરના માણસોને અત્યારે ચાલુ થઈ ગઈ છે એવી અસહ્ય વેદનાઓ આપણે તો સાંભળીએ સાંભળીને આપણને બે દિવસ ખાવાનું ન ભાવે બે દિવસ આપણને ઊંઘ ન આવે આપણા મનમાં તર્ક થાય આટલું બધું દુઃખ ભગવાન કેમ આપતા હશે ખ્યાલ આવે ને તમને શા માટે વચન લોપી જાણે સુખ લે સુરે સુરે સ્વામી કે કદાચ પશ્ચિમમાં સૂર્ય ઉગી શકશે કદાચ રેતી પેલીને તેલ નીકળી શકશે પણ આગના લોપનારને ક્યારેય સુખ નહીં મળે નહીં મળે ને નહીં મળે માટે ભગવાનનો ભક્ત એ છે કે નાની અને મોટી તમામ આજ્ઞા સરખી જાણીને પાળે ભગવાન રામે લક્ષ્મણ ને કહ્યું વિભીષણ ને ગાદી ઉપર બેસારીને તમે આવો પાટે બેસારી વેલા આવજો વિસાર સો વળી વારું છું તમને બેસસો મા રાવણ આસને લખન તમે જાઓ કોઈ નગર રાજા વિના રહે સારું ન લાગે માટે અત્યારે અત્યારે વિભીષણને તમે ગાદી ઉપર બેસાડી લંકેશ તરીકે લંકાના રાજા તરીકેનો અભિષેક કરો અને વેલા પાછા આવજો ફરીવાર તમને કહું છું સાંભળો મારી વાત કે તમે ત્યાં જશો વિભીષણ વગેરે તમને આગ્રહ કરશે કે તમે આ ગાદી ઉપર બેસો પણ લંકેશ રાવણની ગાદી ઉપર લખન તમે ના બેસતા તમે સંયમનું પ્રતિક છો અને રાવણ ભોગનું પ્રતિક છે ભોગની ગાદી ઉપર તમે બેસશો તમારો સંયમ જતો રહેશે માટે લક્ષ્મણ તમે જજો પણ મેં કહ્યું એટલું કામ કરીને તમે તુરંત પાછા વળજો પછી જઈ લંકા પુરે દેઠે રાવણ ની રે ગમ વિના બેઠા ગાદે ત્યાં તરત ફરે ગયે મતે અને લક્ષ્મણ આવ્યા છે લંકાપુરીમાં રાવણની નગરીમાં રાવણના મહેલમાં રાવણના વૈભવ રાવણનો વિલાસ રાવણની સમૃદ્ધિ રાવણની સાહેબી જોઈ ભાઈ હા દેખો દાદા જો કેવું લખ્યું દીઠી રાવણની ની હતી લક્ષ્મણ જેવા લક્ષ્મણ રાવણની સમૃદ્ધિ જોઈને અંજાઈ ગયા બસ આ દુનિયામાં પ્રોબ્લેમ શું છે આટલો જ છે ને આ દુનિયાની ઝાકમ જોડમાં દુનિયાના માણસો અંજાઈ જાય છે પ્રોબ્લેમ આટલો જ છે દુનિયાના માણસોને ફેલફતુર કરતા જોઈ મોજ મસ્તી કરતા જોઈ એમ થાય કે હવે આપણે પણ આ માળા પકડીને કેટલા દિવસ બેસવું અને થોડી ઘણી મોજ મસ્તી કરવા જાય પણ એની જ્યારે સજા મળે છે એનું જ્યારે ફળ મળે છે ત્યારે ખબર પડે દાદા હે એટલે જગતમાં કહેવાય છે ને મધનું ટીપું છે તલવારની ધાર ઉપર એક મધનું ટીપું ચાટતા જીભ ચીરાઈ જશે ને આખી જિંદગીની સજા છે પણ પેલી સજા દેખાતી નથી આશક્તિ છે ને એટલે સજા દેખાતી નથી પણ મધનું ટીપું દેખાય છે રાવણની સમૃદ્ધિ જોઈને લક્ષ્મણજી અંજાયા ગાદી ઉપર બેઠી બેસી ગયા ત્યાં તો શુણ્યો નગારું શૈન્યનું શ્રીરામનું શ્રવણે કરી કહે કેનું નગારો એ કોણ છે મારી કાઢો એ સેના પરી લક્ષ્મણ ગાદી ઉપર બેસી ગયા અને આ બાજુ ભગવાન રામની સેનાનો વિજય થયેલો સેના જીત એટલે નગારું વાગતું હોય વાજીંત્રો વાગતા હોય એ વિજયના નગારાઓ વાગતા હતા લક્ષ્મણે ગાદી ઉપર બેસીને પૂછ્યું એ આ નગારા સેના વાગે છે માણસોએ કહ્યું પ્રભુ ભગવાન રામના વિજયના નગારા વાગે છે કોણ રામ શેનું નગારું તમે આટલા બધા ઉભા છો શું જાઓ અત્યારે અત્યારે રામ રામની સેનાને મારી કાઢો લો કોણ બોલે છે વિભીષણને આશ્ચર્ય થયું કે આ કોણ બોલે છે લક્ષ્મણ જે લક્ષ્મણ ચૌદ ચૌદ વર્ષ સુધી પત્નીનો ત્યાગ કરી ભગવાન રામની સેવામાં એવો જોડાયો એક મટકું મારીને સૂતો નથી જમીન ઉપર લાંબો થઈને પડ્યો નથી એ લક્ષ્મણ અને રામને મારી નાખવા સુધી જોયું તમે કારણ શું રામે ના પાડી હતી કે ગાદી ઉપર બેસતા નહીં ત્યાં તો શુણ્યો ન ગારું શૈન્યનું શ્રીરામનું શ્રવણે એ કરી કહે કેનું નગારું એ કોણ છે મારે કાઢો એ સેના પરે એમ પણ રહે પછી આસનથી ઉતર્યા ત્યારે ભારે અતિભોઠ પે વિભીષણજીને ખબર પડી ગઈ કે આ લક્ષ્મણ ન બોલી શક્યા આવું શક્ય જ નથી પણ ગમે તેમ હોય આ રાવણની ગાદી ઉપર બેઠા છે ને આ ગાદીના સંગનો પ્રભાવ છે આ રાવણના આસન ઉપર બેઠા છે રાવણના આસનનો પ્રભાવ છે એટલે વિભીષણજીએ હાથ જોડ્યા મહારાજ તમે જે આજ્ઞા કરો એમ જ અમારે કરવાનું હોય પણ આપ પણ અમારી સાથે ચાલો રામને જીતવા હોય અમે એકલા નહીં જઈ શકીએ આમ વિનંતી કરી એટલે લક્ષ્મણ ઉભા થયા લક્ષ્મણ કે ચાલો હું પણ આવું ગાદી ઉપરથી થઈ ગયા ગયા થોડા દૂર ક્યાં જવાનું હતું દાદા રામ ઉપર વિજય કરવા રામને મારી નાખવા માટે વિભીષણે કહ્યું મહારાજ તમે રથમાં બેસો હવે તમે આગળ ચાલો રામ ઉપર આપણે ચઢાઈ કરીએ લક્ષ્મણ કે કયા રામ ઉપર રામ ઉપર આપણે ચડાઈ કરવાની શું કામ પણ મહારાજ તમે હમણાં બોલતા હતા અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ જોયું ત્યારે લક્ષ્મણજીને સમજાણું શર્મિંદા થયા એવા ભોઠા પડી ગયા એટલું બધું દુઃખ થયું અરે અરે આ વિભીષણ જેવા આવા સજ્જન ડાયા માણસોની વચ્ચે મેં આટલી મોટી ભૂલ કરી રામે મને ના પાડી હતી તેમ છતાં હું ગાદી ઉપર બેઠો ગાદી ઉપર બેસી અને રામને મારી નાખવા સુધીની મેં વાતો કરી વિચારો તમે એક ભગવાન રામની નાની એવી આજ્ઞા આમ તો નાની કહેવાય જ નહીં આજ્ઞા એટલે આજ્ઞા પણ ભગવાનની આજ્ઞાને લોપી તો લક્ષ્મણની મતી થોડી વાર આટલી કુમતી બની જાય તો આજે ગમે તેવા દીકરાઓનો ગમે તેવા દીકરીઓનો સંગ કરી અને પછી દીકરાઓની બુદ્ધિ ફરી જાય એમાં શું કેવું રામ જેવા ને લક્ષ્મણ જેવા દીકરાઓ હોય આપણે જોઈએ છે સમાજમાં ઘણા બધા સારા છોકરાઓ સારા હરિભક્તોની દીકરીઓ સજ્જન પરિવારના પુત્ર પુત્રીઓ પણ કુસંગી માણસો અતિ ફેલ ફતુર અતિ વિષયી વિલાસી માણસોના સંગે કરીને એના જીવન ગંગા જેવા હોય ગટર જેવા થઈ જાય છે આપણે જોઈએ છીએ રોજની આ ઘટનાઓ છે રોજની ઘટનાઓ હમણાં કોઈ મને કહેતું હતું કે ઇન્ડિયાના સારા સારા પરિવારના માણસો અત્યારે આઈએસ આઈએસ આતંકવાદમાં જોડાવા લાગ્યા છે ક્યાં આતંકવાદીની વિચારધારા ને ક્યાં સજ્જન પરિવારોની વિચારધારા પણ તેમ છતાં કુસંગનો પ્રભાવ કેનો પ્રભાવ દાદા કુસંગનો પ્રભાવ વિષયોની ખોટી લાલચ આસક્તિ આપણે વાત કરી હતી ને જન્માધ હોય ને એને દેખાતું જ નથી જન્મથી જ નથી દેખાતું એ સારો કહેવાય કે એને જન્મથી દેખાતું જ નથી સારું નથી દેખાતું ખરાબ નથી દેખાતું ધોળું પણ નથી દેખાતું પેળું પણ નથી દેખાતું જન્માંધ છે ત્યાર પછી કામાંધ છે કામાંધને મનગમતી સ્ત્રીમાં જ્યારે આસક્તિ જાગે છે ત્યારે એટલો બધો અંધ બની જાય છે જેમ રાવણ સીતામાં આસક્ત બન્યો બધું જ ભૂલી ગયો બધું જ ભૂલી ગયો સીતાને માટે કોઈ પણ પાપ કરવા એ તૈયાર થયો મારી જ ના પાડતો હતો એને પરાણી મોકલો છે રાવણે રાવણ ને ખબર છે મારી તાકાત કોઈ છે નહીં સીતાને અડી શકું સાધુ નો વેશ લીધો એને આટલું મોટું કપટ કર્યું આખા સાધુ સમાજને બદનામ કરવાનું સૌથી પેલું કામ કોને સાધુ નો વેશ લીધો દાદા બોલો હે વિચારો તમે કામાંધ એને દેખાય નહીં ત્રીજો છે મદાંધ અભિમાને કરીને આંધળો બને એ પણ આ ત્રણ આંધળા કરતાં પણ મોટો આંધળો એનું નામ છે મોહાંધ મોહે કરીને જે આંધળો બને મોહે કરીને આંધળો બને એને ખરાબ દેખાય પણ સારું ન દેખાય મોહાંધ થી જ કળિયુગનો પ્રારંભ થયો મોહ જ્યારે સત્તા ઉપર આવે ધૃતરાષ્ટ્ર જ્યારે ગાદી ઉપર બેઠો તે દિવસથી આ પૃથ્વી ઉપર કળિયુગ ચાલુ થયો અને જ્યાં સુધી સત્તા ઉપર આવા આંધળા માણસો રહેવાના ત્યાં સુધી કળિયુગ કળિયુગને કળિયુગ ચાલુ જ રહેશે ઘરમાં પરિવારમાં પણ જ્યારે મુખ્ય વ્યક્તિ મોહાંધ બને એકાદ વ્યક્તિમાં અતિ આશક્ત બને એકાદ વ્યક્તિમાં અતિ લટ્ટુ બને ત્યારે દેખાય છે પરિવાર સમાજ દેશ અને રાષ્ટ્ર ખલાસ થઈ જાય છે ઇતિહાસની અંદર આવી તો એટલી બધી ઘટનાઓ છે એટલી બધી ઘટનાઓ ભગવાનની આજ્ઞામાં રહી ભગવાનની આજ્ઞા પ્રમાણે વિવેક થી જે જીવન જીવનારા છે ને એ સુદામા જેવા હોય ને ઝૂંપડામાં રહેનારા અરે નરસિંહ મહેતા જેવા હોય ને મુઠ્ઠી દાણા ખાનારા પણ તેમ છતાં એ એવા જે ભક્તો થયા ઇતિહાસમાં સુદામા હોય દુબળી ભટ્ટ હોય નરસિંહ મહેતા હોય ઝૂંપડામાં રહેતા હતા પણ મહેલોમાં જે આનંદ હતો ને એના કરતા સવાયો આનંદ એને ઝૂંપડામાં હતો સુખ નો સીધો સંબંધ ભગવાનની આજ્ઞા સાથે વચનામૃત પ્રથમનો 34મો મહારાજ એમ બોલ્યા દાદા સાંભળજો હો શ્રીજી મહારાજ એમ કહે છે જે ભગવાનના ભક્તને જેટલી ભગવાનની આજ્ઞા પાળે એટલું સુખ છે અને જેટલી ભગવાનની આજ્ઞા લોપે એટલું દુખ છે વચનામૃત પ્રથમનો 34મો મહારાજના શબ્દો સાંભળજો ધ્યાનથી અને પછી આગળ મહારાજ એમ બોલ્યા એવી રીતે વચનમાં ખટકો રાખી નાની મોટી ભગવાનની આજ્ઞા ખબરદાર થઈને પાળે છે તો એ ભક્તને જેટલું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે એટલું સુખ એ ભક્તને મળે કેટલો સુખ્યો થાય દાદા જેટલા ભગવાન સુખીયા છે એટલો સુખ્યો કોણ થાય કોણ થાય આજ્ઞા પાડનારો થાય માટે આપણે બધાએ સાધુ હોય તોય શું ગ્રહસ્થ હોય તોય શું આત્માનંદ વાત આપણે આટલા મહાન લક્ષ્મણજી કઈ નાના ન કહેવાય આ તો આપણે વાતો સાંભળીએ છીએ બાકી લક્ષ્મણના પગ ધોઈને આપણે પીએ ને તોય નાનું ઓછું પડે એટલું એમનું તપ હતું એટલું એમનો સંયમ હતો લક્ષ્મણ એટલે કોણ યતિરાજ આ બ્રહ્માંડમાં એવું કહેવાય છે કે હનુમાનજી એક લક્ષ્મણજી અને આપણા ત્રીજા બ્રહ્માનંદ સ્વામી આપણા સંતો કહેતા એમના જેવું યતિપણું એમના જેવું બ્રહ્મચર્ય આ પૃથ્વીમાં કઈ દેખાતું નથી આટલા સિદ્ધ પુરુષો હતા પણ તેમ છતાં કોઈક જગ્યાએ ગાફલાઈ આવી ગઈ ક્યાંક બુદ્ધિનું પ્રધાનપણું થઈ ગયું ક્યાંક અનુસંધાન ચૂકી ગયા તો પણ એમને દુઃખ આવ્યું સીતાજી કઈ નાના કહેવાય સામાન્ય કહેવાય એમને પણ દુખાયું તો આપણે જો ધ્યાન નહીં રાખીએ તો દુઃખ આવવાનું જ છે એટલા માટે ભગવાનના ભક્ત હંમેશા એક જીવનના કાર્યમાં મહારાજની આજ્ઞાનો વિચાર કરી મહારાજની આજ્ઞાને સાથે રાખી આજે ઘણા બધા હરિભક્તો લગ્ન પ્રસંગની પાર્ટીઓમાં ગમે તેવા ગીતો વગાડે ગમે તેવું ખાવાનું રાખે હરિભક્તો હોય તો પણ મોબતે કરીને અમારા પ્રસંગમાં બીજા માણસો આવે એને શું જમાડવું આવી શરમ રાખીને તો પણ ગુનેગાર છીએ સારા હરિભક્તના અમેરિકામાં પ્રસંગોમાં ત્રણ ત્રણ પ્રકારના જમવાના હોય છે ચાર ચાર પ્રકારના જમવાના હોય છે જુદી જુદી રીતનું બરાબર પણ વાલા ભક્તો આપણે ભગવાનના ભક્ત છીએ ભક્તની રીત તૂટે એવું એક પણ કાર્ય આપણા જીવનમાં ન હોવું જોઈએ ખાવામાં નહીં પીવામાં નહીં બોલવામાં નહીં ચાલવામાં નહીં જોવામાં નહીં સાંભળવામાં નહીં ત્યારે મહારાજ રાજી થશે આ કથા એટલા માટે છે બધી તમે કથા સાંભળો છો ખાલી સાંભળવાની નથી આપણા ઘરમાં આપણા જીવનમાં આપણાથી શરૂ કરીએ જો નાની મોટી આજ્ઞા લોપાતી હોય તો પાછા વળી જઈએ જો નાની મોટી આજ્ઞા લોપતા હોય આપણે તો સાવધાન થઈ જઈએ અને જો નિર્ભય થઈને લોપીશું તો ઠાકોરજી તો તૈયાર જ છે દંડ આપવા એને કોઈની શરમ છે નહીં પિતાને ન છોડે પત્નીને ન છોડે દીકરાને ન છોડે એ આપણને છોડશે એ નહીં છોડે એટલા માટે કેવી સરસ લક્ષ્મણજીની વાત કરી લક્ષ્મણજી શરમાઈ ગયા વળી અયોધ્યાની વારતા સ્વામી બીજી વાત કરે છે એકવાર અયોધ્યામાં પણ આવું બનેલું વળી અયોધ્યાની વારતા રામે કહ્યો રામાનુજને આવવામાં દેશો અમ પાસળે વળી પૂછ્યા વિના આગના દર્શન તણી તે વચન મોણું જાણી રામ જે કહ્યું જ્યારે મુનિ સભા ભણી એકવાર અયોધ્યામાં ભગવાન રામ થાક્યા છે વિશ્રામ કરવા ગયા છે લખનને દરવાજા ઉપર રાખ્યા છે ને સખત આજ્ઞા કરી છે ગમે તે આવે પણ કોઈ પણ ને અમને પૂછ્યા વિના અંદર આવવા દેશોમાં અને એવામાં દુર્વાસા ઋષિ આવ્યા ક્રોધની મૂર્તિ છે દુર્વાસા જેવા મુનિ છે લક્ષ્મણજી ડરી ગયા જે લક્ષ્મણ કાળથી ન ડરે કર્મથી ન ડરે માયાથી ન ડરે કોઈથી ન ડરે લક્ષ્મણ ડરી ગયા લક્ષ્મણને થયું દુર્વાસાને ના કેમ પાડવી વિવેક પણ ન રાખ્યો દુર્વાસાને કહ્યું હોત કે મુનિવર્ય ઉભા રહો હમણાં ભગવાનને પૂછીને આવું તો ના પણ ન પાડી કેવાય અપમાન પણ ન કર્યું કેવાય એવું પણ ન કરી શક્યા લક્ષ્મણજી ઉતાવળમાં ને ઉતાવળમાં ભગવાનની આજ્ઞાનું અનુસંધાન ભૂલી ગયા દુર્વાસાને અંદર જવા દીધા ભગવાન રામ વિશ્રામમાં હતા આજ્ઞા વિના દુર્વાસા અંદર ગયા ભગવાન રામને ગમ્યું નહીં લક્ષ્મણની સેવા ખોટી થઈ ગઈ આજ્ઞા લોપી વચન દ્રોહી કહેવાના અને પછી મુનિઓની સભા ભરાણી મુનિઓની સભામાં ભગવાન રામે કહ્યું કોઈ વચન હોય શું દંડ આપવો જોઈએ તે લોપાણું જાણી રામજી કહ્યું જ્યારે મુનિ સભા ભણી ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનું મુખ ન જોવું પાછું ફરી ભગવાન રામે ઋષિઓને મુનિઓને નિર્ણય પૂછ્યો કે કોઈ વચન દ્રોહી હોય એને શું દંડ આપવો જોઈએ ત્યારે કહ્યું એવો જે વચન દ્રોહી હોય એનું મોઢું જોવું જ ન જોઈએ પ્રભુ એને દૂર કરી દો દૂર કરી દેવો જોઈએ અને ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનું મુખ ન જોવો પાછું ફરી નિષ્કોળાનંદ પછી રામાનું જે વાત સત્ય ખરી આખી જિંદગી રામનો પડછાયો થઈને ફરનારા લખન કાયમ માટે રામથી દૂર થવું પડ્યું શા માટે વચન લોપી એટલા માટે માટે ક્યારેય પણ આપણે ભગવાનના ભક્ત ગમે તેવી વાત હોય ગમે એટલી મોટી લાલચ હોય ભગવાનની આજ્ઞા લોપવાના બે જ કારણ છે કા ભય અને કા લાલચ આ દુનિયાનો કોઈક પ્રકારનો ભય લાગે ત્યારે માણસ આજ્ઞા લોપે છે અને એના કરતા વધારે જાજામજાજી એસી ટકા પંચ્યાસી ટકા આજ્ઞા લોપવાનું કારણ લાલચ આ જગતની તુચ્છ આશાઓ તુચ્છ લાલચ પૈસાની પદાર્થોની નોકરીની બિઝનેસની કામની કાજની સેટની સાહુકારની કોઈ પણ પ્રકારની લાલચ જ્યારે માણસને જાગે છે લાલચે કરીને આજ્ઞા લોપે છે જો ભગવાનનો ભક્તા બે વાતમાં સાવધાન થાય તો વાંધો આવે નહીં અને આજ્ઞા લોપે નહીં તો ઠાકોરજી એટલી દયા તો કરવાના દુઃખ તો આવશે નહીં અને આવવા દેશે પણ નહીં આવી રીતે સોળમું કડવું પૂરું થયું સ્વામી એક સરસ કીર્તન લખે છે આજ્ઞા ફાળવા વિશે સંતો વચન દ્રોહીનો ધણી નહીં ઘણું રે ગુનેગાર વચન દ્રોહી ઘણું રે ગુનેગાર એ કીર્તન એ સ્વામીનું પદ આપણે આવતીકાલે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે